સમાચાર, ભડકાઉ ભાષણ આપનારને જેલના સળિયા ગણવાનો વારો આવી ગયો છે. જૂનાગઢમાં જાહેર સભામાં ધર્મના નામે ઝેર ઓકી લોકોને ભડકાવવા મૌલાના મુફ્તી સલમાન અઝહરીને ભારે પડ્યું. મુફ્તીની મુશ્કેલી વધી ગઈ. મૌલાનાને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો. મૌલાનાને જૂનાગઢની કોર્ટમાં રજૂ કરાયો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લઈ કોર્ટે જવાયો હતો. કોર્ટમાં બંને પક્ષની ધારદાર દલીલો થઈ. અઝહરીએ જાહેર સભામાં ધર્મના નામે ઝેર ઓક્યું. આ મામલે પોલીસે 3 વ્યક્તિઓ વિરુદ્ધ નોંધી છે ફરિયાદ. ભાષણનો વિડીયો એકત્રિત કરાયા. સભામાં નશામુક્તિની વાત કરાઈ હતી કે નહીં તેની તપાસ કરાશે. સભાના ફંડિંગને લઈ શરૂ કરાશે તપાસ. અલગ અલગ મુદ્દાને લઈને રિમાન્ડની માંગ કરાઈ હતી. બીજી તરફ કોર્ટમાં રજૂ કરાતા પહેલા કોર્ટ વિસ્તારમાં 2 SPનું ફૂટ પેટ્રોલિંગ થયું હતું. ગીર સોમનાથ જૂનાગઢના SPનું ફૂટ પેટ્રોલિંગ થયું. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલિંગ કરાયું. કોર્ટમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો. જૂનાગઢમાં અન્ય જિલ્લાની પોલીસ બોલાવાઈ હતી. ગીર સોમનાથની પોલીસ બોલાવવામાં આવી. કોર્ટ સંકુલ તરફ જતા રસ્તે પણ ગોઠવાયો બંદોબસ્ત. તો મૌલાના મુફ્તીનો વધુ એક વિડીયો વાયરલ થયો. ભડકાઉ ભાષણ કરતો વિડીયો વાયરલ થયો છે. બીજી તરફ મૌલાના સામે નોંધાઈ છે વધુ એક ફરિયાદ. સામખિયાળી પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. મૌલાના અને સભાની મંજૂરી માંગનાર આયોજક સામે ગુનો દાખલ. ગુલશને મામદી ટ્રસ્ટ દ્વારા સામખિયાળીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 31 જાન્યુઆરીના રોજ સામખિયાળી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મૌલાનાએ કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી.